આ વખતે જેમ તાજિયાના જુલુસ પર પ્રતિબંધ છે એમ દશામાના તહેવાર દરમિયાન પણ કોઈ પણ વ્યક્તિ જાહેરમાં સરઘસ કે જુલુસ કાઢી મૂર્તિનું વિસર્જન નહીં કરી શકે. જો કે સંભવિત ત્રીજી લહેરને ટાળવા પોલીસે જનતાને અપીલ કરી કે લોકો ઘરમાં જ મૂર્તિની સ્થાપના કરે અને ઘરે જ વિસર્જન કરે. નદીમાં કે તળાવમાં ક્યાંય વિસર્જન કરવાનું રહેશે નહીં. જાહેરમાં રીતે મનાઈ હોવા છતાં કોઈ સરઘસ કે જુલુસ કાઢી અને વિસર્જન કરશે તો તેઓ સામે એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેર પોલીસ તમામ જનતાને વિનંતી કરે છે કે દશામાની મૂર્તિની સ્થાપના પોતાના નિવાસસ્થાને જ કરે અને એનું વિસર્જન પણ ઘરમાં જ કરવાનું છે. કોઈ પણ જગ્યાએ નદી કે તળાવમાં મૂર્તિનું વિસર્જન કરવાનું નથી. રાજ્ય સરકારની જે ગાઈડલાઈન છે એનું ચુસ્તપણે પાલન કરવાનું છે. જાણતા હોવા છતાં પણ જો આ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરવામાં આવશે તો શહેર પોલીસ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક એક્ટની જોગવાઈ હેઠળ ચોક્કસપણે